હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ જેનો ચેપ્ટર નંબર 7 વસ્તી અંગેનું છે, તો આ વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વસ્તી વધારાના કારણો કયા કયા છે અને ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો અંગેની વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ વસ્તી વધારાના કારણો કયા કયા છે તો એ જોઈએ. તો વસ્તી વધારાને અસર કરતા બે પરિબળો છે, જન્મદર અને મૃત્યુદર. તો અહીંથી તમને એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે જન્મદરને અસર કરતા પરિબળો કેટલા છે. તો જન્મદરને અસર કરતા પરિબળો કેટલા છે, મુખ્યત્વે બે પરિબળો કયા કયા, જન્મદર અને મૃત્યુદર. જન્મદર અને મૃત્યુદરમાં સર્જાતો તફાવત વસ્તી વધારાનું કારણ બને છે. બીજા શબ્દમાં કહીએ તો ઊંચા જન્મદર અને નીચા મૃત્યુદરને કારણે વસ્તીમાં વધારો થાય છે. તો આ ખૂબ જ અગત્યનું છે, વસ્તી વધારાને અસર કરતા પરિબળો કેટલા છે, તો બે પરિબળો કયા કયા, જન્મદર અને મૃત્યુદર. હવે જન્મદર અને મૃત્યુદર છે તો એમાં જે તફાવત સર્જાય છે તો એના કારણે વસ્તી વધારાનું કારણ બને છે. કઈ રીતે વસ્તી વધારાનું કારણ બને, તો જો જન્મદરનું પ્રમાણ વધારે હોય, જન્મદર વધારે અને જે મૃત્યુદર છે તો એ ઓછા પ્રમાણમાં હોય, તો આ બંને જે તફાવત જોવા મળે છે તો એના કારણે શું થશે, તો વસ્તીમાં વધારો. તો આ વસ્તી વધારાનું એક કારણ બને છે. બીજા શબ્દમાં આપણે કહી શકીએ કે જો ઊંચો જન્મદર હોય અને નીચો મૃત્યુદર હોય તો તેના કારણે વસ્તીમાં શું થાય છે, વધારો થાય છે. કઈ રીતે, તો જન્મદર જે છે તો એ વધારે હોય અને તેની તુલનામાં મૃત્યુદર ઓછો, તો તેના કારણે શું થાય છે, તો વસ્તી વધારો જોવા મળે છે. તો જન્મદર કઈ રીતે વધારે જોવા મળે છે, તો પુત્રની પ્રાપ્તિ અથવા તો પુત્રની ઘેલછા, કારણ કે આપણો સમાજ પુરુષ પ્રધાન છે, તેના કારણે બાળક જો પુરુષ હોય તો તેના કારણે જે અંતિમ ક્રિયા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં, તો એ જો કરે તો એને મોક્ષ પ્રાપ્તિ થાય એવી લોકો અંધશ્રદ્ધા ધરાવે છે, તેના કારણે જન્મદર વધારે થયેલો જોવા મળે છે. અને મૃત્યુદર, તો મૃત્યુદર કઈ રીતે ઓછો જોવા મળે છે, તો આરોગ્યની જે સુવિધા છે તો આરોગ્યની સુવિધામાં વધારો થવાના કારણે અથવા તો સુધારો થવાના કારણે મૃત્યુદર આપણે ઘટાડી શકીએ છીએ. તો જો જન્મદરનું પ્રમાણ વધારે હોય અને મૃત્યુદર ઓછા પ્રમાણમાં હોય તો વસ્તીમાં વધારો થાય છે. અને વસ્તી વધારાના જે કારણો છે તો એને અસર કરતા મુખ્યત્વે બે પરિબળો કયા કયા, જન્મદર અને મૃત્યુદર. હવે જોઈએ જન્મદર કોને કહેવામાં આવે છે, એટલે કે જન્મદરનો અર્થ તો વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. શું છે, તો કોઈ પણ એક ચોક્કસ વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જન્મતા બાળકોની સંખ્યાને આપણે જન્મદર કહીએ છીએ. ઉદાહરણ લઈએ તો 2019ના સમય દરમિયાન 1000 વ્યક્તિએ, ઉદાહરણ લઈએ તો 939 બાળકો જન્મ થાય છે, તો એ બાળકોને આપણે જન્મદર કહીએ છીએ. હવે તેના માટે એક સૂત્ર છે, જો જન્મદર આપણે શોધવું હોય તો વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યાના છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000, તો આના આધારે આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ, તો જન્મદર પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે સરળ શબ્દમાં કેવું હોય તો એક ચોક્કસ વર્ષ દરમિયાન પ્રત્યેક 1000ની માનવ વસ્તીએ જન્મતા જે બાળકોની સંખ્યા છે તો એને આપણે જન્મદર કહી શકીએ. અને જો જન્મદર શોધવું હોય તો એનું સૂત્ર છે કે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની કુલ સંખ્યાના છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000ના આધારે આપણે જન્મદર શોધી શકીએ છીએ. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે પ્રત્યેક વર્ષ દરમિયાન એક હજાર જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને આપણે કુલ વસ્તીએ ભાગવાથી અને જે જવાબ પ્રાપ્ત થાય એને 1000 વડે ગુણવાથી જે આંક મળે તો એને આપણે શું કહીશું, જન્મદર કહીશું. હવે જોઈએ જન્મદરને ટકાવારીમાં દર્શાવતો નથી. જે આપણે સૂત્ર જોયું તો શું છે, જન્મદરને આપણે ટકાવારીમાં દર્શાવતા નથી, પરંતુ પ્રત્યેક 1000ની વસ્તી દીઠ ગણવામાં આવે છે. વસ્તીમાં કેટલો વધારો થાય છે તે જન્મદરના આધારે ખ્યાલ આવે છે. જે આપણે જોયું હતું કે 2000
ઓગણીસની તુલના કરવી હોય કે 2019માં આપણે જાણવું હોય કે જન્મદર કેટલા પ્રમાણમાં હતો, તો આપણે કુલ વર્ષ દરમિયાન જે જન્મેલા બાળકો છે તો એની સંખ્યા અને તે 2019ના વર્ષ દરમિયાન કુલ વસ્તી જે છે તો એ વસ્તી ગુણ્યા 1000ના આધારે આપણે જાણી શકીએ કે 2019માં જન્મદરનું પ્રમાણ કેટલું હતું. વસ્તી નીતિ નક્કી કરવામાં જન્મદરના આંકડા ખૂબ જ ઉપયોગી પૂરવા થાય છે. એટલે કે આપણે કોઈ વસ્તી અંગે નીતિ બનાવવી હોય, કેટલાક નીતિ નિયમો બનાવવા હોય તો જન્મદરના આંકડા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હવે કોષ્ટક દર્શાવવામાં આવ્યું છે કે 1951માં પ્રત્યેક 1000 બાળકોએ જન્મદર કેટલો હતો, તો 1951ના વર્ષ દરમિયાન 39.9% જે હતો એ જન્મદર જોવા મળે છે. એટલે કે 39.9 જન્મદર હતો, જે 2011માં 21.8% થાય છે. એટલે કે 2011માં જન્મદરનું પ્રમાણ 21.8% જેટલું જોવા મળે છે. એટલે કે પ્રત્યેક 1000 બાળકોએ જે જન્મ થાય છે તો 21.8% જોવા મળે છે. હવે તેના આધારે કેટલું વિશ્લેષણ અને તારણ આપણે કાઢી શકીએ તો વર્ષ 1951માં જન્મદરનું પ્રમાણ 39.9 હતું, જે 2011માં ઘટીને 21.8 થઈ ગયું. એટલે કે જે આપણે તફાવત જોયો કેટલું હતું, તો 1951માં જન્મદરનું પ્રમાણ હતું 39.9 અને 2011માં એ ઘટીને 21.8 થઈ જાય છે. તો આ જે તફાવત જોવા મળે છે 18.1નો તફાવત આપણને જોવા મળે છે, તો એ શા કારણે તફાવત જોવા મળે છે, તો એનું મુખ્ય કારણ છે શિક્ષણનું નીચું સ્તર, પુત્ર પ્રાપ્તિની ગેલછા અને આવકની નીચી સપાટીને આપણે ગણી શકીએ છીએ. તો ધીમા દરે જન્મદરમાં ઘટાડો થયેલો જોવા મળે છે, જેના મુખ્ય કારણોમાં શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્ર પ્રાપ્તિની ગેલછા અને આવકની નીચી સપાટી વગેરે કારણ ગણાવી શકાય. હવે જોઈએ મૃત્યુદર. તો મૃત્યુદર કોને કહેવામાં આવે છે, તો વર્ષ દરમિયાન 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. શું છે, તો કોઈ એક ચોક્કસ વર્ષમાં 1000ની માનવ વસ્તીએ જે વ્યક્તિ મૃત્યુ પામે છે તો એ સંખ્યાને આપણે મૃત્યુદર કહી શકીએ. ઉદાહરણ લઈએ તો 2019માં એક વર્ષ દરમિયાન કેટલી વ્યક્તિના મૃત્યુ થાય છે તો એ સંખ્યાને આપણે મૃત્યુદર કહી શકીએ. મૃત્યુદર શોધવા માટેનું સૂત્ર છે, મૃત્યુદર બરાબર એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 1000. તો આનાથી આપણને શું પ્રાપ્ત થાય છે, મૃત્યુદર પ્રાપ્ત થાય છે. જન્મદરમાં શું હતું, તો પ્રત્યેક વર્ષ દરમિયાન 1000ની માનવ વસ્તીએ જન્મતા બાળકો હતા. શું હતું, જન્મતા બાળકોની સંખ્યાને આપણે જન્મદર કહેતા હતા. જ્યારે અહીંયા ફક્ત એક જ શબ્દ બદલવાનો છે કે માનવીએ 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે, અને જન્મદર એટલે વર્ષ દરમિયાન 1000 માનવ વસ્તીએ જન્મતા બાળકોની સંખ્યાને આપણે જન્મદર કહીએ, અને મૃત્યુદર એટલે વર્ષ દરમિયાન 1000ની વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. અને મૃત્યુદર આપણે શોધવો હોય તો એના માટે એક સૂત્ર છે કે એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 1000ના આધારે આપણે શું શોધી શકીએ, તો મૃત્યુદર શોધી શકીએ છીએ. વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે તે મૃત્યુદરના આધારે ખ્યાલ આવે છે. એટલે કે 2011ની તુલનાએ 2020નું વર્ષ આપણે લઈએ તો 2011ની તુલનાએ 2020માં મૃત્યુદર કેટલું હતું, તો એ આપણે શોધવું હોય તો મૃત્યુદરના આધારે આપણે જાણી શકીએ કે વસ્તીમાં કેટલો વધારો થયો કે ઘટાડો થયો. વસ્તીમાં વર્ષ દરમિયાન થયેલા કુલ મરણને અમુક માપમાં રજૂ કરવાથી વસ્તીમાં થતો ઘટાડો ચોક્કસ સ્વરૂપે આપણે સમજી શકીએ છીએ. હવે કોષ્ટકના આધારે જોઈએ તો 1951ના વર્ષ દરમિયાન મૃત્યુદર પ્રતિ 1000 27.4% જેટલો હતો, અને 2011માં તે ઘટીને 0.7% જેટલો થઈ ગયો. તો આ ઘટાડો જોવા મળે છે, કયા આધારે ઘટાડો જોવા મળે છે, તો આરોગ્યની જે સુવિધા છે, તો આરોગ્યની સુવિધામાં સુધારો થવાના કારણે
ત્યારબાદ જે કુદરતી આપત્તિઓ આવે છે તો એમાં આપણે યોગ્ય પગલાં લેવાના કારણે મૃત્યુદર ઘટાડી શકીએ છીએ. રોગચાળો છે તો રોગચાળો આપણે ઘટાડવાના કારણે પણ મૃત્યુદર ઘટાડો થયેલો જોવા મળે છે. તેનું વિશ્લેષણ અને તારણ કાઢીએ તો વર્ષ 1951માં મૃત્યુદરનું પ્રમાણ 27.4% હતું, જે ઘટીને 2011માં કેટલું થઈ જાય છે તો 7.1% થઈ જાય છે. 1951માં કેટલું હતું તો 1951માં 27.4 હતું, જે 2011માં ઘટીને 7.1 થઈ જાય છે. એટલે કે તફાવત જે છે તો એ 20.3% જેટલો તફાવત જોવા મળે છે. આમ જન્મની તુલનામાં મૃત્યુદરમાં વધુ ઘટાડો નોંધાયો છે, જેના મુખ્ય કારણ છે આપણે અગાઉ જોયું કે દુષ્કાળો પર નિયંત્રણ આપણે કરી શક્યા છીએ, જીવનધોરણમાં સુધારો, પૌષ્ટિક આહાર, તબીબી સારવારમાં સુધારો અથવા તો વધારો, શિક્ષણમાં વધતો જતો વ્યાપ, તબીબી વિજ્ઞાન, શસ્ત્રક્રિયાના ક્ષેત્રે થયેલા નોંધપાત્ર સંશોધનો, ચેપી રોગ પર નિયંત્રણો વગેરે આપણે ગણાવી શકીએ. તો મૃત્યુદર જે આપણે ઘટાડી શક્યા છીએ, મૃત્યુદરમાં ઘટાડો તો કયા કયા કારણોના લીધે આપણે ઘટાડો કરી શકીએ, તો આ તમને 2 માર્કમાં પૂછાઈ શકે કે શા કારણે આપણે મૃત્યુદર ઘટાડી શક્યા છીએ. તો દુષ્કાળનું જે પ્રમાણ છે તો એના પર આપણે નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે, જીવન ધોરણમાં આપણે સુધારો પ્રાપ્ત કરી શકીએ છીએ, એટલે કે જે પ્રાથમિક જરૂરિયાત છે તો એ આપણે પૂરતા પ્રમાણમાં સંતોષી શકીએ છીએ, પૌષ્ટિક આહાર તો પૌષ્ટિક આહાર આપણે સારા પ્રમાણમાં ખાઈએ છીએ તો એના કારણે શું થાય છે તો આપણે મૃત્યુદરનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ, તેવી જ રીતે તબીબી સારવારમાં સુધારો અથવા તો વધારો થયેલો જોવા મળે છે, શિક્ષણમાં વધતો જતો વ્યાપ, તબીબી વિજ્ઞાન તેમજ શસ્ત્રક્રિયાના ક્ષેત્રે એટલે કે આરોગ્યના ક્ષેત્રે અનેક સંશોધનો થાય છે, તેના કારણે પણ આપણે મૃત્યુદર ઘટાડી શકીએ છીએ. તેમજ ચેપી રોગ જે છે, મેલેરિયા છે, કમરો છે, તો અનેક જે ચેપી રોગો છે તો તેમાં પણ આપણે નિયંત્રણ પ્રાપ્ત કરી શક્યા છીએ, તેના કારણે શું થયું છે કે આપણે મૃત્યુદરનું પ્રમાણ ઘટાડી શક્યા છીએ. હવે જોઈએ ઊંચા જન્મદર માટેના કારણો કયા કયા છે. આ તમને લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે, વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે ઊંચા જન્મદર માટેના કારણો કયા કયા છે, તો એ જોઈએ. તો ભારતમાં જે ઊંચો જન્મદર જોવા મળે છે તો એને આપણે મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચી શકીએ. કયા કયા વિભાગમાં વહેંચી શકીએ તો સામાજિક પરિબળ, આર્થિક પરિબળ અને અન્ય પરિબળ. જે આ 3 પરિબળો કયા કયા પરિબળ છે તો સામાજિક, આર્થિક અને અન્ય પરિબળો. આ જે 3 પરિબળો છે તેના કારણે આપણે ભારતમાં ઊંચો જન્મદર થવાના કારણમાં આપણે મહત્વનો ભાગ ભજવે છે સામાજિક પરિબળ, આર્થિક પરિબળ અને અન્ય પરિબળ. આ ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે ઊંચા જન્મદર માટેના કારણો કયા કયા છે. તો અહીંથી તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે કે ઊંચા જન્મદર માટેના કારણો છે તો એમાં કયા પરિબળોનો સમાવેશ થાય છે, કે મુખ્યત્વે 3 પરિબળો, સામાજિક પરિબળ, આર્થિક પરિબળ અને અન્ય પરિબળોનો સમાવેશ થાય છે. તો આપણે જોઈએ, પ્રથમ પરિબળ છે સામાજિક પરિબળ. તો સામાજિક પરિબળમાં પ્રથમ એક કારણ છે સાર્વત્રિક લગ્ન પ્રથા. તો એ શું છે તો એ જોઈએ. તો ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે. લગ્ન ન કરનાર વ્યક્તિને પ્રત્યે સમાજ શંકાની દ્રષ્ટિએ જુએ છે. તેમાંથી બચવા માટે દરેક સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. દિવ્યાંગ પણ અપવાદ નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથાથી જન્મદર ઊંચો જાય છે. તો પ્રથમ પરિબળ શું છે, સાર્વત્રિક લગ્ન પ્રથા. એટલે કે ભારતમાં જે લગ્ન છે તો એક ધાર્મિક સંસ્કાર છે, અને જો કોઈ વ્યક્તિ લગ્ન ન કરે તો એ વ્યક્તિને સમાજ શંકાની દ્રષ્ટિએ જોઈએ છે. તેના કારણે શું થાય છે તો દરેક વ્યક્તિ લગ્ન ગ્રંથિથી જોડાય છે, અને તેની સીધી અસર જન્મદર પર થાય છે. એટલે કે જન્મદર વધવાનું એક મુખ્ય કારણ છે અથવા તો એક પરિબળ છે સાર્વત્રિક લગ્ન પ્રથા. બીજું એક પરિબળ છે, અગત્યનું પરિબળ, જે છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન. તો આ પણ એક જન્મદરને વધારતું પરિબળ અથવા તો કારણ છે, નાની વયે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન.
દેશમાં બાળ લગ્ન અટકાવતો કાયદો હોવા છતાં પણ ઘણા વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન થાય છે, તેમાં ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેનો પ્રજનનકાળ ખૂબ જ લાંબો રહે છે, જેની બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી જાય છે. તો જન્મદર વધારવાનું એક મુખ્ય કારણ છે. નાની વયે લગ્ન કરવામાં આવે તો તેના કારણે શું થાય છે? તો પ્રજનનનો જે સમયગાળો છે તો એમાં વધારો થાય છે, અને તેની સીધી અસર બાળકોના જન્મદરનું પ્રમાણ વધવા પર થાય છે. તો આ એક જન્મદરનું વધારાનું કારણ છે. નાની વયે જો લગ્ન કરવામાં આવે તો તેના કારણે શું થાય છે? તો પ્રજનનનો જે સમયગાળો છે તો એમાં વધારો થાય છે, તેના કારણે પણ વસ્તીનું પ્રમાણ વધારે થયેલું જોવા મળે છે. તેવી જ રીતે પુનઃ લગ્નને પ્રોત્સાહન આપવાના કારણે પણ વસ્તીમાં વધારો થયેલો જોવા મળે છે. તો એ જોઈએ તો દેશમાં વિધવા પુનઃ લગ્નને કાયદા દ્વારા અમલી બનાવવામાં આવ્યો હોવાથી તેનો વ્યાપક ટેકો મળેલો છે, જેથી વિધવા પુનઃ લગ્ન સામાન્ય થતા જોવા મળે છે, જેના કારણે પણ જન્મદર ઊંચો જોવા મળે છે. તો આ એક જન્મદરનું કારણ છે, વધારાનું, જન્મદર વધારાનું, કે નાની વયે જો લગ્ન કરવામાં આવે તો, અને વિધવા પુનઃ લગ્નને પ્રોત્સાહન આપવાના કારણે આપણા ભારત દેશમાં જન્મદરનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જોવા મળે છે. વિશ્વમાં પ્રથમ ક્રમે આવે છે, નંબરે આવે છે ચીન, જેમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે, અને બીજા નંબરે ભારત આવે છે. ત્યારબાદ બીજું એક અન્ય અગત્યનું કારણ છે, પુત્ર પ્રાપ્તિની ઘેલછા. આપણે જાણીએ છીએ કે ભારતીય સમાજ કેવો છે, તો પુરુષ પ્રધાન દેશ છે. અહીં પુત્રી કરતાં પુત્રને ત્રણ કારણોસર વધારે મહત્ત્વમાં આપવામાં આવે છે. તો કયા ત્રણ કારણો છે? તો પ્રથમ કારણ છે, પુ નામના નર્કમાંથી તારે તે પુત્ર, આ એક કહેવત છે. ત્યારબાદ વંશવેલાને આગળ વધારવા માટે અને ઘરપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે પુત્રની પ્રાપ્તિની એક ઘેલછા જોવા મળે છે, તેના કારણે પણ વસ્તી વધારે થયેલો જોવા મળે છે. તો પ્રથમ છે, પુ નામના નર્કમાંથી તારે તે પુત્ર. આપણા હિન્દુ ધર્મમાં માન્યતા છે કે અંતિમ સંસ્કાર જો પુત્રના હાથે કરવામાં આવે તો તેને નર્કમાંથી મુક્તિ મળે છે, એટલે કે સ્વર્ગ પ્રાપ્ત થાય છે. તો આ કહેવત છે કે પુ નામના નર્કમાંથી તારે તો એ પુત્ર, તો પુત્રની પ્રાપ્તિ માટે વારંવાર પુત્રની ઘેલછા જોવા મળે છે, તેના કારણે પણ જન્મદરનું પ્રમાણ વધારે થયેલું જોવા મળે છે. ત્યારબાદ બીજું એક કારણ છે, વંશવેલાને આગળ વધારવા, એટલે કે પોતાનો જે વંશ છે તો એને આગળ વધારવું હોય તો જો પુત્ર હોય તો જ વંશવેલો આગળ વધે. તો આ એક માન્યતાના કારણે પણ વસ્તી વધારો થયેલો જોવા મળે છે. અને ત્રીજું એક કારણ છે કે ઘડપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે જો પુત્ર હોય તો ઘડપણમાં તેની સેવા ચાકરી કરે તે માટે પણ પુત્રની પ્રાપ્તિ થાય એ માટે પણ જન્મદરનું પ્રમાણ વધારે થયેલું જોવા મળે છે. તો પુત્રની પ્રાપ્તિ જે છે તો એની ઘેલછાના કારણે પણ જન્મદરનું પ્રમાણ વધારે થયેલું જોવા મળે છે. તો પુત્રી કરતાં પુત્રને વધારે કારણ શા માટે આપવામાં આવે છે? તો ત્રણ કારણો રહેલા છે, પુ નામના નર્કમાંથી તારે તે પુત્ર, આ કહેવતના આધારે પણ જન્મદરમાં વધારે થયેલો જોવા મળે છે. ત્યારબાદ બીજું કારણ છે, વંશવેલાને આગળ વધારવું હોય જો એ પુત્ર હોય તો જ પોતાનો વંશવેલો આગળ વધે એવી માન્યતાના કારણે પણ જન્મદરનું પ્રમાણ વધતું જોવા મળે છે. અને ત્રીજું અગત્યનું કારણ છે કે ઘરપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે પણ પુત્રની પ્રાપ્તિ હોવી ખૂબ જ અગત્યની છે, તેના કારણે પણ જન્મદરમાં વધારો થયેલો જોવા મળે છે. આ જે આપણે ત્રણ કારણો જોયા તેના કારણે કુટુંબો પુત્રની ઘેલછામાં ઘણી પુત્રીઓને જન્મ આપે છે, જેથી કુટુંબના કદમાં વધારો થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે સંયુક્ત કુટુંબ પ્રથા. તો ભારતના ગ્રામ્ય વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. પરિણામે અહીં બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી બાળક બોજારૂપ બનતું નથી, પરિણામે જન્મદર ઊંચો થતો જાય છે. એટલે કે જે ગ્રામીણ વિસ્તાર છે તો ગ્રામીણ વિસ્તારમાં લોકો સાથે રહે છે, એટલે કે સંયુક્ત કુટુંબમાં રહે છે. હવે સંયુક્ત કુટુંબમાં રહેવાના કારણે શું થાય છે? તો બાળકની ઉછેરની જે જવાબદારી છે તો એ કુટુંબના દરેક સભ્ય વચ્ચે વહેંચાઈ જાય છે, જેથી બાળક બોજારૂપ નથી, તેના કારણે પણ જન્મદર ઊંચો થયેલો જોવા મળે છે. તો આ એક અગત્યનું કારણ છે, સંયુક્ત કુટુંબ પ્રથા, જેના કારણે પણ જન્મદરનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જતું જોવા મળે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.